નમસ્કાર મિત્રો આજે આપણે અવનવા ઐતિહાસિક કિસ્સાઓની થોડીક વાત કરીશું આ તો ઓગસ્ટનો મહિનો એટલે ક્રાંતિનો મહિનો આમ તો બાર ઓગસ્ટ એટલે કૃષ્ણ જયંતિ અને કૃષ્ણ ભગવાને કેવા કેવા ખેલ કરેલા તમે જાણો છો અને એવા જ ખેલ આપણે ત્યાં સતત થતા રહે છે સંભવામી યુગે યુગે એમ આપણે જ્યારે કહીએ છીએ ત્યારે ભગવદ્ ગીતાનો જે આપણને બોધ મળે છે એમાં ઘણા લોકો એમ કહે છે કે ભગવદ્ ગીતાએ તતાઈઓની હત્યા કરવા માટેની છૂટ આપી છે પણ મને લાગે છે કે ભગવદ્ ગીતાનો અંતિમ જે સંદેશ છે એ શાંતિનો છે સહઅસ્તિત્વનો છે એ આપણે બધા જાણીએ છીએ આ જે વાત મારે જે ખાસ કરવી છે એ છે કે ઓગસ્ટ ક્રાંતિ જે થઈ આપણે ત્યાં ઓગસ્ટ ક્રાંતિ એટલે ઓગણીસો ને બેતાલીસના ઓગસ્ટ મહિનામાં આપણે ત્યાં મુંબઈમાં ગોવાલિયા ટેન્ક પર એક જનસભા થઈ અરુણા અલીએ ભારતનો ઝંડો લહેરાવ્યો આઝાદીનો ઝંડો લહેરાવ્યો એમ કહીએ તો ચાલે અને એ પહેલાં આમ તો જુલાઈ ઓગણીસો ને બેતાલીસમાં વર્ધામાં ક્વિટ ઇન્ડિયા રેઝોલ્યુશન પાસ થયું હતું કોંગ્રેસની મહાસમિતિમાં કોંગ્રેસની કારોબારીમાં અને એ વખતે તમને નવાઈ લાગશે કે ક્વિટ ઇન્ડિયા મુવમેન્ટ એટલે ક્વિટ ઇન્ડિયા મુવમેન્ટ હાથ ધરવી કે ન ધરવી એ વખતે કેવા કેવા સંજોગો હતા અને કોંગ્રેસની અંદર કેવું લોકશાહીનું તંત્ર હતું એનો પણ આપણને પરિચય મળે છે કેવા સંજોગો હતા આજકાલ એવું થાય છે કે ઇતિહાસને છે ને બહુ ચૂંથવામાં તો આવે છે જાહેર મંચો ઉપરથી પણ એમાં અનુકૂળ ઇતિહાસ એની જ વાત કરવામાં આવે છે પણ એમાં છે ને ઇતિહાસના જે તથ્યો અને સત્યો જે હોય એ ઘણી વખતે કેવા આકારા થઈ પડે એ પણ આપણે જોવું પડે પણ જો ઓગણીસો ને બેતાલીસની એ ક્વિટ ઇન્ડિયા મુવમેન્ટ હતી પહેલાં તો હું કહી દઉં કે ક્વિટ ઇન્ડિયા એ શબ્દ કોણે આપ્યો આમ તો ગાંધીજીએ નારો લગાવ્યો પણ એ આપણા યુસુફ મહેરાલી આપણા પોતિકા યુસુફ મેહરાલી આમ તો મુંબઈના એ મેયર પણ હતા અને સમાજવાદી ગોત્રના એમણે આ છે ને યુસુફ મહેરાલીએ આ સ્લોગન આપ્યું એમણે પેલું સાયમન ગોબેકનું સ્લોગન પણ યુસુફ મેહરાલીએ જ આપ્યું હતું એટલે આપણે ત્યાં કોણે શું કર્યું એની વાત આપણે કરીએ છીએ પણ એમાં કેટલાક લોકો છે ને પોતાને અનુકૂળ જે હોય એની જ વાત કરવા માંગતા હોય છે પ્રતિકૂળની વાત નથી કરાતી અનુકૂળ એટલે શું તો કોંગ્રેસમાં છે ને હંમેશા વડાપ્રધાન પંડિત નહેરુનો જય જયકાર સરદાર સાહેબનો જય જયકાર ગાંધીજીનો જય જયકાર આ બધું છે ને સુભાષચંદ્ર બોઝનો જય જયકાર આ બધું ચાલ્યા કરે બીજી બાજુ હિન્દુ મહાસભા તો હિન્દુ મહાસભાની કોઈ એવી વજૂદ નહોતી એ વખતે અને ત્રીજી જે પાર્ટી હતી એ મુસ્લિમ લીગ હતી મોહમ્મદ અલી ઝીણાની મુસ્લિમ લીગ જેણે પાકિસ્તાન મેળવ્યું પ પંદર ઓગસ્ટ ઓગણીસો ને સુડતાલીસના રોજ એટલે ચૌદ ઓગસ્ટ ઓગણીસો ને સુડતાલીસ કહે છે પણ પંદર ઓગસ્ટ એ ખરેખર ખરા અર્થમાં કહીએ તો એનો જન્મદિવસ કહેવાય પણ ઓગણીસો ને બેતાલીસની એ જે હિંદ છોડો ચળવળ થઈ અને તમને ખ્યાલ હશે ઓગણીસો બેતાલીસમાં જ પંડિત જવાહરલાલ નહેરુને ઘેર એટલે કે આનંદ ભવનમાં એક લગ્ન પ્રસંગ યોજાયો અને વૈદિક વિધિથી એમના દીકરી ઇન્દિરા પ્રિયદર્શિની એના લગ્ન એ ફિરોઝ ગાંધી સાથે થયા ફિરોઝ ગાંધી પારસી અને બંને પરિવારો એ વખતે હાજર હતા એમની ઉપસ્થિતિમાં જ આ લગ્ન થયા એ લગ્ન પછી ફિરોઝ અને ઇન્દિરા એ કાશ્મીર હનીમૂન પર ગયા અને પછી જ્યારે પાછા આવ્યા ત્યારે મુંબઈમાં આ ઓગસ્ટ ક્રાંતિનો દિવસ હતો એમ કહીએ તો ચાલે એટલે કે આઠમી ઓગસ્ટે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીએ મુંબઈમાં ગાંધીજીના નેતૃત્વમાં હિંદ છોડો ચળવળનું એલાન કર્યું અને બીજે દિવસની સવાર ઉગે પહેલાં તો કેવા કેવા નેતાઓની ધરપકડ થઈ મેં પેલો હનીમૂનનો પ્રસંગ એટલા માટે કહ્યો કે હનીમૂનથી પાછા ભરેલા ઇન્દિરા એમની પણ ધરપકડ થયેલી ગાંધીજી અને કસ્તુરબાની ધરપકડ થયેલી સરદાર સાહેબ અને મણિબેનની ધરપકડ થયેલી જવાહરલાલ નહેરુ અને ઇન્દિરાની ધરપકડ થયેલી અને કંઈક કેટલાક કોંગ્રેસના નેતાઓ મૌલાના આઝાદ હોય કે બીજા બધા હોય એ બધાની ધરપકડ થઈ યુસુફ મેરાલીની ધરપકડ થઈ આ બધાની ધરપકડ થઈ એ પછી કેટલાકને અહેમદનગરના કિલ્લામાં રાખ્યા કેટલાકને પુણે રાખ્યા આગાખાન મેલમાં રાખ્યા બીજી જેલમાં રાખ્યા પણ એ વખતના સંજોગો તો તમે જુઓ કે દસમી ઓગસ્ટ એટલે કે આજનો દિવસ દસમી ઓગસ્ટ આજે તો દસમી ઓગસ્ટ બે હજાર ને વીસ છે પણ દસમી ઓગસ્ટ ઓગણીસો ને સુડતાલીસના સવારે અખબારોમાં ખબર પડી બધાને અખબારો જોયા ત્યારે ખબર પડી કે આ બધા નેતાઓની ધરપકડ થઈ ગઈ છે એ વખતની એ ક્રાંતિના દિવસોમાં કોણ ક્યાં હતું જો મુસ્લિમ લીગ પોતાને આ ઓગસ્ટ ક્રાંતિ અથવા તો હિંદ છોડો આંદોલન થી એની થી એ પોતાને જુદી રાખીએ હિન્દુ મહાસભા મહાસભાના સ્વાતંત્ર્યવીર સાવરકર એ આ હિન્દ છોડો ચળવળ થી પોતાની જાતને અલગ રાખી હતી અને સ્વાભાવિક રીતે ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી કારણ કે હિન્દુ મહાસભાના એ કાર્યધ્યક્ષ હતા એટલે એ પણ એ પોતાના પક્ષની નીતિ રીતિ પ્રમાણે એ હિન્દ છોડો ચળવળથી વિમુખ હોય એ સ્વાભાવિક છે પણ તમને કદાચ આઘાત લાગે એવી વાત હું આજે કરી રહ્યો છું આમ તો તથ્ય છે અને સત્ય છે એટલે જ કહી રહ્યો છું મારી પાસે તથાગત રાય તથાગત રાય એટલે અત્યારે ગવર્નર છે એમણે અપ્રતિમ નાયક ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી અને લાલકૃષ્ણ આડવાણીએ એની ભૂમિકા લખી છે એની અંદર જે વર્ણન કર્યા છે એ વર્ણન એમ કહે છે કે ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી એ વખતે હિંદ છોડો ચળવળમાં સામેલ નહોતા મુસ્લિમ લીગ એ ચળવળમાં સામેલ નહોતી કોંગ્રેસ એ ચળવળમાં સામેલ હતી અને કોંગ્રેસની મોટા ભાગની નેતાગીરી એ જેલમાં બંધ હતી કાં તો અહેમદનગરના કિલ્લામાં હતી કાં આગાખાનના મેલમાં હતી કાં છે ને બીજી જેલોમાં હતી એટલે એવા સંજોગો હતા ત્યારે પશ્ચિમ બંગાળમાં જરા જુદો ખેલ ચાલી રહ્યો હતો આપણે જે વાત કરી હતી કે ત્રેવીસ માર્ચ ઓગણીસો ને ચાલીસ મોહમ્મદ અલી જીણાની અધ્યક્ષતામાં લાહોરમાં જે મુસ્લિમ લીગનું અધિવેશન મળ્યું એમાં પાકિસ્તાનનો ઠરાવ થયેલો મુસ્લિમો માટે અલગ રાષ્ટ્રની માગણી કરતો ઠરાવ થયેલો અને ઠરાવ મૂક્યો તો કોણે એ ઠરાવ મૂક્યો તો ફઝલુલ હકે બંગાળના પ્રીમિયર મુસ્લિમ લીગી પ્રીમિયર બંગાળના પ્રીમિયર એટલે કે આપણા મુખ્યમંત્રીઓ જે હોય એને એ વખતે પ્રીમિયર કહેવાતા હતા ઓગણીસો ચાલીસ માં માર્ચ મહિનાની ત્રેવીસમી તારીખે ઠરાવ મૂકવામાં આવ્યો અને બીજે દિવસે બહુ જ લાંબી ચર્ચાઓને અંતે એ ઠરાવ મંજૂર થયો મુસ્લિમો માટે અલગ રાષ્ટ્રની માગણી કરતો અને એ ઠરાવના અન્વયે પછી પાકિસ્તાન મળ્યું પણ એ ઠરાવમાં પાકિસ્તાન એવો શબ્દ નહોતો તમને ખ્યાલ હશે કે પાકિસ્તાન શબ્દ કોણે આપ્યો તો ચૌધરી રહેમત અલી એ કેમ્બ્રિજમાં હતા ચૌધરી રહેમત અલી મૂળ પાકિસ્તાનના એમણે એક પેમ્પલેટ બહાર પાડેલું ઓગણીસો ને તેત્રીસમાં અને ત્યારે જીણાએ એને હસી કાઢેલા પણ પછી એ જ ઝીણા એ પાકિસ્તાન લઈને રહ્યા જો સંજોગો કેવા છે ઓગણીસો ને ચાલીસ ના માર્ચમાં લાહોરમાં નો ઠરાવ જે થાય છે એના ત્રણ વર્ષ પહેલા ઓગણીસો ડિસેમ્બરમાં અમદાવાદમાં હિન્દુ મહાસભાનું અધિવેશન મળે છે અને એમાં એના રાષ્ટ્રીય અધ્યક્ષ વીર સાવરકર વીર આપને ખબર હશે કે એમણે પોતાને વિશે પોતાની જે પુસ્તિકા લખી પોતાના વિશેની અને સાવરકર સ્મારકની વેબસાઇટ ઉપર તમને એ અત્યારે મળી શકે એમ છે એમાં પોતે જ પોતાના માટે એમણે વીર શબ્દ પ્રયોગ કર્યો હતો એટલે હું મારું ઘરનું કંઈ જોડતો નથી તો વીર સાવરકરે અમદાવાદને આંગણે ઓગણીસો ને સડત્રીસના ડિસેમ્બરમાં હિન્દુ મહાસભાના એ અધિવેશનમાં અધ્યક્ષીય ભાષણ જે કર્યું તમને એ ભાષણ સાવરકર સમગ્રના દસ વોલ્યુમ છે એમાં એ ગ્રંથસ્થ છે આખે ભાષણ વાંચવા જેવું છે તમને જો રસ પડે તો એમાં કહ્યું કે હિન્દુ અને મુસ્લિમ એ બંને અલગ રાષ્ટ્રો આ દેશમાં વસે છે હિન્દુ અને મુસ્લિમ એ બંને અલગ રાષ્ટ્રો છે એવું સાવરકરે સૌથી પહેલા કહ્યું હતું ઝીણા તો પછી કહેતા હતા અને ઓગણીસો ના મુસ્લિમ લીગના અલ્હાબાદ અધિવેશનમાં ડૉક્ટર ઇકબાલે એની અધ્યક્ષતા એમની અધ્યક્ષીય ભાષણમાં જે કહ્યું હતું એમાં એ વખતે એમણે જે મુસ્લિમોને માટે અલગ પ્રાંતોની વાત કરી હતી અથવા તો અલગ પ્રદેશની વાત કરી હતી વિધિન ઇન્ડિયન ફેડરેશન એમણે અલગ એટલે કે સંપૂર્ણપણે અલગ દેશ એવી વાત નહોતી કરી સ્ટેટ અંગ્રેજીમાં આપણે એને સ્ટેટ કહીએ છીએ રાજ્ય કહીએ છીએ રાજ્ય એટલે અલગ દેશ એમ પણ જીણાએ જે મેળવ્યું એ અલગ પાકિસ્તાન મેળવ્યું હું જે કહી રહ્યો છું એ ઇતિહાસના તથ્યો કહી રહ્યો છું તમે એ તથ્યોને ચકાસી શકો છો એવા તથ્યો કહી રહ્યો છું હવે ઓગણીસો ને ચાલીસ માં મુસ્લિમ લીગનો ઠરાવ થયો ફઝલુલ હક નામ બરાબર યાદ છે ને તમને એ ફઝલુલ હકની બંગાળમાં સરકાર ફરીને બની કારણ કે મુસ્લિમ લીગ એમને છે ને જરાક હળસે અને એમની સાથે શ્યામા બાબુ શ્યામા પ્રસાદ એ જોડાયા અને વીસ અને એમને સરકાર રચવા માટેનું નિમંત્રણ મળ્યું અને બાર ડિસેમ્બર ઓગણીસો ને એકતાલીસના રોજ ફઝલુલ હક્કની જે સરકાર બની એ ફઝલુલ હક જેણે પાકિસ્તાનનો ઠરાવ રજૂ કર્યો હતો એ ફઝલુલ હકની સરકારમાં ડૉક્ટર શ્યામાપ્રસાદ પ્રસાદ હિન્દુ મહાસભાના કાર્યાધ્યક્ષ જે પાછળથી નહેરુની સરકારમાં પ્રથમ સ્વતંત્ર ભારતની પ્રથમ સરકારમાં પણ એ મિનિસ્ટર થવાના હતા ઉદ્યોગ અને વાણિજ્યના અને પછી છોડીને જનસંઘની સ્થાપના કરવાના હતા એ શ્યામા બાબુ એમાં નાણાં મંત્રી હતા અને છે ઓગણીસો બેતાલીસ સુધી એ સરકારમાં રહ્યા હિન્દુ મહાસભાના કાર્યાધ્યક્ષ અને સાવરકરજીની સંમતિ સાથે પછી તો ભાગલપુરમાં જે હિન્દુ મહાસભાનું અધિવેશન મળ્યું ત્યારે છે ને એ ત્યાં ગયા પ્રતિબંધ છતાં ગયા અને એમની ધરપકડ પણ થયેલી એટલે કે એક મિનિસ્ટરની ધરપકડ થઈ શકે એવું પણ એ વખતે બનેલું પણ આ ક્વિટ ઇન્ડિયા મૂવમેન્ટનો સાવરકર પણ વિરોધ કરી રહ્યા હતા સાવરકર તો એ વખતે સુભાષબાબુ જે જાપાનના ટેકાથી ભારતને આઝાદી અપાવવા માટે છેક બર્મા અને છેક ઇમ્ફાલ અને આપણા પૂર્વના પ્રદેશ સુધી આવી ગયા હતા એમની વિરુદ્ધમાં સાવરકરે નિવેદનો કર્યા સુભાષચંદ્ર બોઝની વિરુદ્ધમાં સાવરકર અંગ્રેજોની સાથે હતા અને અંગ્રેજ સૈનિકોમાં ભારતીયો જોડાય લશ્કર માં જોડાય એવી વકીલાત કરતા હતા આગળ વધીએ માર્ચ ઓગણીસો તેતાલીસ સિંધમાં સિંધની પ્રાંતિક ધારાસભામાં પાકિસ્તાનનો ઠરાવ પસાર થયો જીએમ સૈયદે મૂકેલો એ જી એમ સૈયદ કે જેને દુખી થવાનો વારો આવ્યો પાછળથી જી એ સિંધ વાળા સૈયદ એમણે પાકિસ્તાનનો ઠરાવ મૂકેલો અને એ વખતે સરકાર કોની હતી એ વખતે સરકાર હતી મુસ્લિમ લીગ અને હિન્દુ મહાસભાની સંયુક્ત સરકાર હતી આપણે ન એવી વાત છે પણ તમે દસ્તાવેજો જોઈ શકો છો ક્યારેક મને પૂછી શકો છો સત્તાવાર વેબસાઇટ જે એની હતી એના ઉપર આજે પણ ઉપલબ્ધ છે એ દસ્તાવેજો અરે વાયવ્ય પ્રાંત આપણા સરહદના ગાંધીનું વાયવ્ય પ્રાંત એમાં પણ હિન્દુ મહાસભા અને મુસ્લિમ લીગની સરકાર હતી ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ તમને ખ્યાલ હશે કે બે મળે નહીં આમ તો પણ મળે સત્તા જ્યાં મળતી હોય ત્યાં અને કાશ્મીરનો આપણે જ્યારે વિચાર કરીએ જમ્મુ કાશ્મીરનો ત્યારે ત્યાં જે સરકારો રચાતી જાય છે એમાં છે ને એ ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ મળતા હોય છે શેર હમારા મારા હૈ અબુલ્લાને મારા હૈ નો નારો આખી જિંદગી લગાડ્યો જે અટલજીએ જનસંઘના મિત્રોએ ભારતીય જનતા પાર્ટીના મિત્રોએ એ જનસંઘ અને ભાજપના મિત્રોએ એ જ શેર હમારા મારા હૈ શેખ અબ્દુલ્લાએ એ જે એમનો દોષિત હતો એના દીકરા ડૉક્ટર ફારૂખ અબ્દુલ્લાની સાથે અને એના દીકરા ઉમર અબ્દુલ્લાની સાથે એનડીએ બનાવ્યું હતું અટલજીની સરકારમાં ઉમર અબ્દુલ્લા ઉમર કે ઉમર કે આમ તો ઉમર નામ છે પણ એ ઉમર અબ્દુલ્લા એ અટલજીની સરકારમાં વિદેશ રાજ્યમંત્રી હતા અને એ વખતે એમના પિતાશ્રી ડોક્ટર ફારૂક અબ્દુલ્લા એ જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી હતા રાજકારણમાં આવા બધા કોન્ટ્રાડિક્શન્સ આવ્યા કરે છે એને આપણે છે ને પચાવી લેવા પડે કારણ કે આપણે એમને કહીએ કરે તમે આમ કહેતા હતા ને એ તો આજે ગઈકાલે એમ કેતા હતા કે ગઈકાલે અમે આંગળી કાપી નાખવાની વાત કરતા હતા કે બાવળીએ છે ને એવું કહેતા હતા પણ પછી તો સમય બદલાય ને બધું બદલાય આવું થતું હોય છે રાજકારણમાં એટલે આ સંજોગો હતા સાવરકરજીએ તો પંજાબમાં એ વખતના પંજાબમાં મુસ્લિમ લીગ સાથે હિન્દુ મહાસભાની પણ સરકાર રચી દેવાની મંજૂરી આપી હતી પણ યુનિયનિસ્ટ પાર્ટીએ પોતાની સરકાર રચી નાખી એટલે રહી ગયા એટલે આપણે છે ને જ્યારે જ્યારે ઇતિહાસની વાત કરીએ ત્યારે મને લાગે છે ત્યાં સુધી અધકચરી વાતો ન કરે હું હમણાં સાંભળતો તો એક ભાઈ શ્રી અટલજીના જ અટલજીની સરકારમાં એ વખતે મંત્રી હતા બિહારી મંત્રી શાહનવાઝ હુસૈન એમનું એક ભાષણ સાંભળતો હતો લોકસભામાં ચૌદ છે કે રામ જન્મભૂમિ બાબરી મસ્જિદનો એ વિવાદ એમાં છે ને એ વખતે કોણ વડાપ્રધાન હતા અને કોને કોના સમયમાં મૂર્તિઓ મુકાઈ હતી એમણે પ્રશ્ન કર્યો છે સાંભળવા જેવું છે હું તારીખ પણ તમને આપું છું લોકસભાની વેબસાઇટ ઉપરથી એ વાંચવા દેવું પણ ખરું એ ભૂલી જાય છે ભાઈ કે એ વખતે નેહરુની સાથે સરદાર સાહેબ પણ હતા સરદાર સાહેબ નાયબ વડાપ્રધાન હતા અને સરદાર સાહેબ એ પત્ર છે ને એને કોટ કરવાની હિંમત નહીં કરે કેટલીક ધાર્મિક આસ્થાઓની જ્યાં વાત હોય છે ત્યાં આપણે છે ને સંયમી વર્તવું જોઈએ પણ દરેક બાબતમાં રાજકારણ લઈ આવવું એ પણ છે ને મુશ્કેલીની વાત છે એટલે આ ભાઈ જે છે શાહનવાજ હુસેન ઘણી વખતે મને એક બીજો પણ પ્રશ્ન થાય છે આ પેલી લવજેહાદની જ્યારે વાત ચાલે છે ત્યારે મને શાહનવાજ પણ યાદ આવે છે તમે જો ભારતીય જનતા પાર્ટીમાં હો તો લવ લવજેહાદ લાગુ ન પડે તમે જો વિપક્ષમાં હો તો લવ લવજેહાદ લાગુ પડે શાહનવાજના પત્ની એ હિન્દુ છે રામપુરના જે અત્યારે મંત્રી છે ભાઈ શ્રી રામપુરના સાંસદ ભારતીય જનતા પાર્ટીના મુસ્લિમ શિયા મુસ્લિમ સાંસદ નકવી એમના પત્ની પણ હિન્દુ છે બિહારના નાયબ મુખ્યમંત્રી સુશીલ મોદી એમના પત્ની ક્રિશ્ચિયન છે પણ ત્યાં જેહાદ નહી લાગુ પડે એમણે કારણ કે એ છે ને જેહાદ તો કોને લાગુ પડે જે ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરતું હોય એને લાગુ પડે અને અમે જયારે કહીએ ત્યારે જને માઠું લાગે પણ માઠું લગાડવાનું અમે ફેક્ટ જ મૂકીને આમાં તો એટલે ઇતિહાસ છે ને ઇતિહાસના આપણે જયારે જયારે ઇતિહાસના કિસ્સાઓની વાત કરીએ છીએ ત્યારે એવા કિસ્સાઓ કેવા કેવા હમણાં હમણાં બહુ ચાલ્યું છે અનુકૂળ કિસ્સાઓની વાત કરવામાં આવે ને અડધી પડધી વાત કરવામાં આવે એટલે તમે તો પાછા એનું સત્ય શોધવા ક્યાં જાઓ અને તમે શોધો કારણ કે તમે હરિદેસાઈને સાંભળો છો કારણ કે તમને તથ્ય અને સત્ય જાણવામાં રસ છે છે પણ જે સામાન્ય પ્રજા એ તો સ્વાભાવિક રીતે જાય અને એટલે જ હમણાં બે બે કિસ્સાઓ મેં વાંચ્યા આપણી વોટ્સઅપ યુનિવર્સિટી હું જે કહું છું અને બધા કે છે હું એકલો નહીં વોટ્સઅપ યુનિવર્સિટી એટલે અપપ્રચારની યુનિવર્સિટી જે ચાલે છે જે ફેક ન્યૂઝ ફેલાવે છે ફેક હકીકતોને ફેક હકીકત ન કહેવાય ફેક બાબતોને રજૂ કરે છે અને લોકોને ખોટા રવાડે ચડાવે છે એમાં બે બાબતો સાચી પણ અર્ધ સત્ય એમાં એક હતું કે પાકિસ્તાનનું પહેલું રાષ્ટ્રગીત એ કોણે લખ્યું જીણાએ કોને બોલાવ્યા હતા એ રચવા માટે સમજ્યા તરાના પાકિસ્તાન એ પહેલું રાષ્ટ્રગીત હતું પાકિસ્તાનનું જગન્નાથ આઝાદ ભાષાને કોઈ ધર્મ નથી હોતો કુલદીપ નાયર ઉર્દુ ભાષામાં ઉર્દુ માધ્યમમાં ભણ્યા આપણા રાષ્ટ્રપતિ હતા એ ડોક્ટર શંકર દયાળ શર્મા એ ઉર્દુ માધ્યમમાં ભણ્યા આપણા વડાપ્રધાન ડોક્ટર મનમોહનસિંહ એ ઉર્દુ માધ્યમમાં ભણ્યા ઉર્દુ કોઈ કોઈ મુસ્લિમોની જ ભાષા હોય છે અને સંસ્કૃત માત્ર હિન્દુઓની જ ભાષા હોય એવું કોને કીધું કેરળ યુનિવર્સિટીમાં દર વર્ષે સંસ્કૃત વિષય સાથે સ્નાતક થનાર કન્યા એ હંમેશા મુસ્લિમ હોય છે આ રેકોર્ડ ચેક કરવા જેવો છે કોઈ ભાષાને ધર્મ ન હોઈ શકે પણ આપણે ત્યાં સંસ્કૃતના જો કોઈ મુસ્લિમ અધ્યાપકની નિમણૂક થાય તો એને વિશે છેને વાપો મચાવવો એને છે વિવશ કરવો કે છોડી દે આપણે કેવા 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 સંજોગોમાંથી પસાર થઈ રહ્યા છીએ પણ આપણે વાત કરતા હતા જીણા સાહેબની મોહમ્મદ અલી જીણા તો આ ભાઈઓએ જે આ વાત કરતા હતા એમણે એમ કેમ નહીં કહ્યું કે જીણાના દાદા હિન્દુ હતા ઠક્કર હતા લુહાણા હતા એ મુક પ્રશ્ન એ છે કે એ પાકિસ્તાનના પૂર્વ પ્રદેશ જે આપણે ઓગણીસો ઇકોતેર માં એને મુક્ત કરાયો એ બાંગ્લાદેશ થયો તો બાંગ્લાદેશનું રાષ્ટ્રગીત એ કવિવર રવિન્દ્રનાથ ટેગોરે લખેલું છે આમાર સોનાર બાંગ્લા આપણું રાષ્ટ્રગીત જનગણ મન એ પણ કવિવર રવિન્દ્રનાથ ટેગોરે લખેલું છે ઠાકુર પણ કહેવાય છે આમ તો મૂળ ઠાકુર અટક પણ એંગ્લિસાઇઝ થઈ ગયું એટલે ટેગોર તમને ખ્યાલ હશે કે બેનરજી આમ તો બંડોપાધ્યાય ચટરજી ચટ્ટોપાધ્યાય આવો બંગાળની પેલી એંગ્લિસાઈઝ જે અટકો થઈ ગઈ એટલે પાકિસ્તાનના રાષ્ટ્રપિતા મોહમદ અલી જીણાએ જગન્નાથ આઝાદ નામના હિન્દુને બોલાવીને આ ગીત લખાવડાવ્યું એમણે નવમી ઓગસ્ટે લખ્યું ને ચૌદમી ઓગસ્ટે એને સ્વીકૃતિ મળી ઓગણીસો સુડતાલીસ માં પણ એ ભાઈ પાકિસ્તાની હતા એ વાત આમાં નથી લેવાતી આપણે હિન્દુ અને મુસ્લિમમાં ભેદ કરીએ છીએ પણ એ પાકિસ્તાનના હિન્દુ હતા અને એટલા માટે એમને બોલાવ્યા હતા એવો જ બીજો કિસ્સો છે હમણાં બીજો એક આવ્યો કે પાકિસ્તાનની બંધારણ સભાના પહેલા અધ્યક્ષ કોણ હતા હિન્દુ અધ્યક્ષ કોણ હતા જે એન મંડલ જોગીન્દ્રનાથ મંડલ પણ એ મુસ્લિમ લીગી હતા પાકિસ્તાન આજે પણ દલિતોની વસ્તી ગણતરી અલગ કરે છે એ દલિત હતા પાકિસ્તાનમાં પણ ભારતની જેમ પહેલા કાયદા પ્રધાન દલિત હતા મંડલ હતા અને આપણે ત્યાં ડૉક્ટર સાહેબ આંબેડકર હતા અને આપણા તો બંધારણના રચયિતા મુખ્ય રચયિતા એ પણ ડૉક્ટર સાહેબ આંબેડકર પણ જ્ઞાની હતા ભણેલા હતા સૌથી વધુ ડિગ્રીઓ ધરાવતા હતા એટલા માટે એ સ્થાને હતા આપણે હિન્દુ મુસ્લિમ દલિત સવર્ણ એના જ ભેદમાંથી આપણે બહાર નથી આવતા મને લાગે છે કે આપણે છે ને જ્ઞાતિવાદ જાતિવાદ આ બધું છે ને ચૂંટણી લક્ષી બધી બાબતોને અને ઇસ્લામની વિરુદ્ધમાં મુસ્લિમોની વિરુદ્ધમાં ઘણા મને પૂછે તમે મુસ્લિમોની તરફેણ હું એમ કહું છું કે હું તો સર્વધર્મ સંભાવમાં માનું છું કારણ કે મારો હિન્દુ ધર્મ એ સર્વધર્મ સંભાવમાં માને છે સર્વસમાવેશક છે આ દેશ હિન્દુ રાષ્ટ્ર નથી એવું છે ને ડોક્ટર બાબાસાહેબ આંબેડકર અને સરદાર વલ્લભભાઈ પટેલ જ નહીં પણ શ્યામા બાબુએ પણ પ્રેસ કોન્ફરન્સ લઈને એનો હિન્દુ રાષ્ટ્રનો વિરોધ કર્યો તો એવું આમાં છે ને તથાગત રાય લખ્યું જ પાછું આ તથાગત રાય એટલે ભાજપના બંગાળના અધ્યક્ષ હતા અને સંઘનિષ્ઠ અધ્યક્ષ એટલે આવી બધી વાતો આપણે જ્યારે કરીએ છીએ અને બીજું આ મંડલ એ તો મુસ્લિમ લીગ મુસ્લિમ લીગના હતા એટલા માટે એ ત્યાં હતા અને બીજું જીણા સાહેબના મૃત્યુ પછી એટલા દુઃખી થઈ ગયા કે એમણે જેને પાછા ભારત આવવું પડ્યું અને ભારત આવ્યા પછી કોઈ ભાગ્ય જ એમની નોંધ લીધી એમ કહીએ તો ચાલે તમને એ પણ કહું કે આચાર્ય કૃપાલાણી એટલે આપણા સિંધી આમ તો સિંધમાંથી માઇગ્રેટ થયા આચાર્ય કૃપાલાણીની આત્મકથામાં એમણે પોતે જ નોંધ્યું છે કે એમના બે ભાઈઓ એ ઇસ્લામ કબૂલ કરેલો એમાં એક તો પાછા મૌલાના તરીકે બહુ મશહૂર હતા એટલે હિન્દુ અને મુસ્લિમ એની વાત આપણે કરીએ ભારતમાં આપણે બધા ભારતીય છીએ ઇર ઓફ રિલિજિયન કાસ્ટ ક્રીડ આ બધા એ ભાવના મને લાગે છે કે આપણે જો આગળ વધારીએ તો એ પેલી ઓગસ્ટ ક્રાંતિનો જે આખો સંકલ્પ હતો આપણા બધા જ નેતાઓનો એમના જે બલિદાન હતા આઝાદીની લડતમાં એમનો જે સહયોગ હતો સક્રિયતા હતી જેલવાસ ભોગવ્યો બલિદાનો એ એડે નહીં જાય અને એ આઝાદીની લડતમાં કોણ ક્યાં હતું એ બધાને ખબર હવે તો પડી જવી જોઈએ અને તમને તો ખાસ પડવી જોઈએ તથ્યો અને સત્યો ચકાસતા રહેજો તમને છે ને કોઈ મૂરખ ન બનાવી જાય તમને છે ને ગેરમાર્ગે ન દોરે તમને છે ને ઉશ્કેરે નહીં તમે ઉશ્કેરાઓ નહીં એટલા માટે સાચી વાત હંમેશા આપણે જાણવી જોઈએ તમારો અધિકાર છે તમને થતા પ્રશ્નો એ તમે મને જરૂર પૂછજો પૂછતા રહેજો બીજાઓને જાણકારોને પણ પૂછજો હું સર્વજ્ઞ છું એવું હું ક્યારેય દાવો નથી કરતો અને એટલા માટે જ આજે આ ઓગસ્ટ ક્રાંતિના પવિત્ર સ્મરણ નિમિત્તે પણ આપણે એ જે લોકોએ બલિદાન આપ્યા એમને બધાને વંદન કરીએ છીએ અને રાષ્ટ્રને કાજે આપણે જે કંઈ કરવું પડે એ કરવા માટે કટિબદ્ધ છીએ કારણ કે આ દેશ અનેકતામાં એકતામાં માનનારો છે અને એ અખંડ રહે એને માટે આપણે જે કંઈ કરવું પડે એ કરવા માટે કૃતસંકલ્પ રહીએ બસ આજે આટલી જ વાત આવતીકાલે ફરીને સાત વાગે મળીશું સાંજે ત્યાં સુધીમાં તમે તમારા પ્રશ્નો મને મોકલી શકો છો નમસ્કાર